નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું આજના વિડીયોની અંદર. એક નાનો એવો વિડીયો છે, પરંતુ તમને બે માર્ક અપાવી શકે છે. તો જોઈએ આપણે શું છે આ વિડીયોની અંદર માહિતી. તો ફોરેસ્ટ પરીક્ષા માટે અગત્યની માહિતી એક નાનો એવો ટોપિક છે જે જોઈએ આપણે, જે એક હિસ્ટ્રી ઇતિહાસ સાથે સંકળાયેલો પ્રશ્ન છે, પહેલાની ઘટનાઓ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તો કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તેની માહિતી મેળવીએ. જોઈએ આજના આ વિડીયોની અંદર શું તમને માહિતી મળશે. એ પહેલા તમે અમારી ચેનલની અંદર નવા જોડાણા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, ખાસ ચેનલની અંદર જોડાયેલા જો દોસ્તો, જેથી તમને આવી બબ્બે માર્ગની અંદર પૂછાઈ શકે તેવી માહિતી તેમજ એમસીક્યુ પ્રશ્નની માહિતી પણ સમયસર મળતી રહેશે. તો દોસ્તો જોઈએ આપણે કે સિંહની ઘટતી જતી વસ્તીના પરિણામે નવાબ મોહમ્મદ ખાન ત્રીજા એ કેટલા મિત્રો 1925 માં સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકેલો. ખાસ અહીંયાથી પ્રશ્ન બને છે કે સિંહની વસ્તી છે તે દિવસે ને દિવસે ઘટતી જતી હતી. આ ઘટતી જતી વસ્તીના કારણે ત્યાંના જે રાજ્ય કરતા હતા, જે શાસન કરતા હતા મોહમ્મદ ખાન ત્રીજા, તેમને મિત્રો જાણ થઈ કે આ સિંહની જે સંખ્યા છે તેની અંદર ઘટાડો થઈ રહ્યો છે. તો મિત્રો તેમણે શું કર્યું, તો મોહમ્મદ ખાન ત્રીજાએ ઈસવીસન 1925 માં સિંહના શિકાર પર શું કર્યું છે, તો કે પ્રતિબંધ મૂકી દીધો છે. મિત્રો ત્યારના સમયની અંદર શું થતું હતું, તો કે સિંહના શિકાર છે તે રાજાઓ અથવા તો રાજાના જે પુત્રો હોય તે પોતાના શોખ ખાતર તે આ સિંહ છે તેમજ વન્ય પ્રાણીઓ છે તેમના શિકાર કરતા હતા. પરંતુ રાજાને જાણ થઈ કે આ હાલ દિવસે ને દિવસે સિંહની સંખ્યાની અંદર ખૂબ ઘટાડો થઈ રહ્યો છે, એટલા માટે આ મોહમ્મદ ખાન ત્રીજાએ ઈસવીસન 1925 માં સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકેલો હતો. ખાસ મિત્રો યાદ રાખવાનું છે કોણ હતું, મોહમ્મદ ખાન ત્રીજા. અહીંયાથી આઈએમપી પ્રશ્ન બને છે, એક સ્લાઇડની અંદર એક પ્રશ્ન છે. ત્યાર પછી જોઈએ મિત્રો, તો સૌ પ્રથમ વખત કોને, તો કે ઈસવીસન 1937 માં મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા સિંહની વસ્તી ગણતરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દોસ્તો કોણ હતું, તો મોહમ્મદ ખાન ત્રીજા, તેમણે જ જેના સિંહના શિકાર પર શું કર્યું હતું, પ્રતિબંધ લગાવ્યો હતો. અને તેને એવો વિચાર આવ્યો કે હવે કેટલા સિંહ બસ્યા હશે, એટલા માટે જ તેમણે સૌ પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી કરવાનો પ્રયાસ ક્યારે કર્યો હતો, તો કે ઈસવીસન 1937 ની અંદર આ વસ્તી ગણતરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને 1925 ની અંદર તેમણે સિંહનો શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તો દોસ્તો અહીંયાથી પણ એક તમારા માટે આઈએમપી ક્વેશ્ચન બનતો હોય છે, ખાસ નોટ કરી લેવું. માત્ર ને માત્ર ટૂંકા જ વિડીયોની અંદર તમને બે માર્કના પ્રશ્ન મળી જવાના છે. તેવી જ રીતે મિત્રો જોઈએ તો કે શક્કર વાગની સ્થાપના પણ મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા 1863 માં કરવામાં આવી હતી. તો મિત્રો અહીંયાથી પણ તમારા માટે બેસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે કે શક્કર વાગની સ્થાપના કોણે કરી હતી, તો ત્યાં પણ મોહમ્મદ ખાન ત્રીજા હતા અને તેમણે 1863 ની સાલમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મિત્રો જુનાગઢ ખાતે આવેલો છે તેમની સ્થાપના કરી હતી. અને એક અગત્યનો પ્રશ્ન અહીંયાથી બને છે કે મિત્રો કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય છે તેની સ્થાપના ઈસવીસન 1879 માં સયાજીરાવ ગાયકવાડ, મિત્રો સયાજીરાવ ગાયકવાડ નો પ્રશ્ન ગઈ છે પરીક્ષા હતી હાઈકોર્ટ પટાવાળા તેની અંદર પૂછાણો હતો, તો આપણને પણ આ આવનારી વન વિભાગની પરીક્ષામાં ઉપયોગી થાય. તો મિત્રો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા, તેમના દ્વારા જ કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય જે બરોડા વડોદરાની અંદર આવેલો છે તેમની સ્થાપના કરી હતી. મિત્રો અહીંયા તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે તેમનો ઇમેજ પણ તમને દ્રશ્યમાન થઈ રહ્યો છે. તો દોસ્તો આ હતી ખાસ અગત્યની માહિતી. આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમને આવા એમસીક્યુ પ્રશ્નની માહિતી પણ સમયસર મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા એક કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.